जय गुरुदेव, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, धोरण 9 स्वाध्याय 4 विचल सुरेख समीकरण એના વિશે આપણે શીખવાનું છે, બરાબર। ચલ એટલે શું એ આપણે આગળ જોઈ ગયા છીએ। ચલ એટલે અંગ્રેજી આલ્ફાબેટ એ થી ઝેડ સુધીનો કોઈ પણ અક્ષર હોય એને ચલ કહેવાય। એક ચલ સમીકરણ કોને કહેવાય, બરાબર। એક ચલ એટલે કે જેમાં એક અને માત્ર એક જ ચલ હોય એને એક ચલ કહેવાય। બી તો બી જ હોય, એ અને બી કોઈ દિવસ સાથે ન હોય, એક્સ હોય તો એક્સ જ હોય, વાય ન હોય સાથે, બરાબર। જેમાં માત્ર એક જ ચલ હોય એટલે કે એક્સ તો માત્ર એક્સ જ હોય, વાય ના હોય, બરાબર। આ સીધી ને સાધી વ્યાખ્યા થઈ। એક ચલ એટલે કે જેમાં માત્ર એક જ ચલ હોય, એટલે કે એક્સ હોય, એક ઉદાહરણ છે કે એક્સ છે તો એક્સ જ હોય, પછી એક્સની સાથે કોઈ દિવસ વાય ન હોય, એને એક ચલ કહેવાય, બરાબર। હવે એક ચલ સમીકરણ એટલે શું, બરાબર। તો એક ચલ સમીકરણ એટલે એક ચલ સુરેખ સમીકરણ એટલે જે સમીકરણમાં એક જ ચલ હોય અને એક ચલ કીધું છે એટલે આ વ્યાખ્યા પ્રમાણે જે સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલ અને ઘાતાંક છે એક હોય હંમેશા, બરાબર બરાબર। જે જેમ સમીકરણમાં એક જ ચલ હોય અને તે ચલનો ઘાતાંક એક હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે, બરાબર। પહેલી શરત એક ચલ માટે એક જ ચલ હોય, એક હોય તો એક સો, ભાઈ હોય તો ભાઈ, બરાબર। એક બીજી કે જે ચલ છે એક હોય તો એક હોય કે વાય હોય તો વાય હોય, એનું ઘાતાંક છે એક જ હોય, મતલબ એની માટે કોઈ ઘાત દર્શાવવામાં આવેલી ન હોય તો એની શરત છે, બરાબર, એનું ઘાતાંક છે એક જ હોય, બી એનો હોય, બરાબર। સમજાણું કે તેનો ઘાતાંક એક જ હોય તેને એક ચલ સુરેખ સમીકરણ કહે છે। હવે એક ચલ સુરેખ સમીકરણ કહે છે, એમાં ચલ એક જ છે, ચલ એક વખત આવી જાય છે, બીજી વખત ચલ આવતો નથી, તેનું પ્રમાણિત સ્વરૂપ શું, સુરેખ સમીકરણ છે તો એનું પ્રમાણિત સ્વરૂપ શું થાય, બરાબર। આ ખાસ યાદ રાખો,
एक जल सुरेख समीकरण छे एमां एक ज जल छे तो एनु प्रमाणित स्वरूप आपणे शुं आपी शकीए तो के ax वत्ता b बराबर c बराबर ax वत्ता b बराबर c। हवे आ x शुं छे एक चल छे a શું છે એની સાથે જોડાયેલી અચળ સંખ્યા છે બરાબર b શું છે એ પણ કોઈ સંખ્યા છે c છે એ પણ કોઈ સંખ્યા છે આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું કેનું એક ચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ થશે ax b બરાબર c બરાબર આ એનું પ્રમાણિત સ્વરૂપ થાય હવે તો પ્રમાણિત સ્વરૂપમાં લખવું એ આપણે તો કોઈ એક સંખ્યા ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ દાખલા તરીકે આ એ છે એની કિંમત આપણે લઈએ બે આઈએક્સ એન વત્તા બી છે તેને આપણે ચાર લખીએ સી છે એને તમે છ લખો આ એક સમીકરણ થયું આ કેવું સમીકરણ થયું એક ચલ સુરેખ સમીકરણ એક્સને માટે કોઈ ઘાત નથી એનો મતલબ કે એક ઘાત છે આ રહ્યું એક ચલ સુરેખ સમીકરણ બરાબર મિત્રો